હલો વિદ્યાર્થી મિત્રો, હું અતુલ પોલિટેકનિકમાં કોલેજ મહુડીથી પ્રોફેસર ગઢવી સાહેબ બોલું છું. હું જનરલ ડિપાર્ટમેન્ટમાં મેથેમેટિક્સ સબ્જેક્ટ ભણાવું છું. હવે આમ તો તમે લોકો અત્યારે ઘણા સમયથી વેકેશન ભોગી રહ્યા છો અને તમે કંટાળ્યા હશો અને સાહેબોએ કંટાળ્યા, બધી વાત વ્યવહારિક વસ્તુ છે, બરાબર છે. પણ હવે આપણો એક અભ્યાસનો તબક્કો ચાલુ થઈ રહ્યો છે અને આ તબક્કો ચાલુ જો થઈ રહ્યો છે એના માટે તમે પણ તૈયાર થઈ જાઓ, સ્ટાફ પણ તૈયાર છે. સાથે સાથે આપણે હવે મુખ્ય વિષયની વાત કરીએ તો ભાઈ ગણિત. હવે ગણિતનું નામ એટલે ભલભલાને એકદમ ટાટ ચડી જાય એમ થાય કે એ આવ્યું મેથેમેટિક્સ, આ ક્યાં કરશો. પણ તમે જે માનો છો ને એમાંની વસ્તુ બધી ખોટી છે. આ તો શું છે કે તમને લોકોને નાનપણથી ગણિત વિષય પ્રત્યે એવું ભરાયું છે કે તમને કોઈ પણ છોકરાને કે કોઈ પણ વિદ્યાર્થીને કે વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તમને કયા વિષય નથી આવડતા, એટલે આપણે ત્રણ જ વસ્તુ બોલીએ, ગણિત, ઇંગ્લિશ ને વિજ્ઞાન. એટલે ભાઈ એવું નથી યાર, તમે લોકો જે વસ્તુ સમજી રહ્યા છો એ આખી અલગ છે. ગણિત વિષય એક એવો વિષય છે કે માણસ જો મનથી એમ નક્કી કરે ને કે ભાઈ ના મારે આટલી વસ્તુ કરવી છે કે આ હું કરી રહ્યો છું, તો તમારા માટે ગણિત એટલે હાવ ઇઝીલી છે. અને તમને લોકોને ખબર છે કે માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધીની સિચ્યુએશનમાં જુઓ, જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી સિચ્યુએશનમાં જુઓ ગણિત ઊભું જ હોય છે. આપણે કોઈ પણ બાળક જન્મે તો માણસો શું પૂછે છે કે ભાઈ આ બાળક કેટલા કિલોનો છે, કિલો મતલબ શું, ગણિત આવ્યું. મરી ગયો માણસ તો કે ભાઈ કેટલા કિલો લાકડા જોશે, તો લાકડા કિલો આવ્યો શબ્દ પાછો, આ શું ગણિત. એટલે સાહેબ જન્મથી મરણ સુધી ગણિત છે છે ને છે, તો તમે શું કામ બીવો છો ગણિત, હું તમને એમ કહું છું. અરે ગણિતની આમ એમ લડી લેવાનું હોય, આપણે મોદી સાહેબ કે 56ની છાતી રાખો ગણિતમાં, તો તમારી 56ની કરી નાખો ગણિતને વિષયને ભૂલી જાઓ તમે તારે. અને મારી પાસે તમે આવશો અને અતુલ પોલિટેકનિકમાં તમે આવ્યા એટલે તમે સમજી લો કે તમે ગણિતમાં પાસ, સાહેબ ગેરંટી આપણી. આ હું તમને ચેલેન્જ કહું છું, ખાલી તમારે એક જ કામ કરવાનું છે, શું એ હું તમને નેક્સ્ટ ટાઈમ કહીશ. ઓકે.